આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. લીમખેડા બજારમાં આજે દિવાસાના દિવસે દશામાતાની મૂર્તિની ખરીદી કરવા બજારમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી છે. 10 દિવસ સુધી માતાજીની પૂજા અર્ચના કર્યા બાદ વિસર્જન કરવામાં આવશે, પરંતુ જ્યારે દશામાં બેસાડવાના હોય ત્યારે આજે દશામાતાની મૂર્તિઓ, સાંડડીઓ તેમજ પૂજાપો ખરીદવા માટે બજારોમાં ભારે ભીડ જોવા મળી છે. વિવિધ આકારવાળી દશામાતાની મૂર્તિ 50 રૂપિયાથી લઈ 400 રૂપિયા સુધી વેચાણ થઈ રહ્યું છે. સાંડણી, શંખ, શિવલિંગ, કમળ, શેષનાગ ઉપર દશામાં બિરાજમાન હોય તેવી મૂર્તિઓની માંગ વધારે જોવા મળી છે. દશામાનું વ્રત અમે 10-15 વર્ષથી માતાજીની મૂર્તિઓ લાવીએ છીએ અને 150 નંગ લાવીને ભક્તો બધા જ લઈ જાય છે. માતાજીની મૂર્તિઓ લઈ જાય, હસતા રમતા બધા બીજે હાથે લઈ જાય છે અને શણગાર હણગાર બધું જ અમારે ત્યાંથી લઈ જાય છે. એનાથી ચુંદડી આવે, બંગડી આવે, ત્રિશુળ આવે છે અને માતાજીની ચુંદડી ઊંદડી બધું જ અમારી પાસેથી લઈ જાય છે અને જાતે શણગારીએ ને જાતે શણગારીને દશામાનું વ્રત દિવસ અને દિવસથી લે છે. એનો મહિમા બહુ વધારે છે. ઉમંગ ઉત્સવથી બધા વ્રત કરે, હસતે રમશે 10 દિવસ હસતા રમતા બધા માતાજીનું વ્રત કરે છે અને આરતી પૂજા બધું કરે, ભજન ભાવ ભક્તિ માતાજીનું વ્રત કરીને ઉજવણી કરે છે. 10 દિવસે માતાજી વર્ષ 10 વર્ષ થાય એટલે ઉજવણી કરે છે. 5 વર્ષે થાય એ લોકો 5 વર્ષે કરે છે. માતાજીની બધા સેવા અર્ચના કરશે. જય દશામાં, જય માતાજી, જય દશામાં. આજ રોજ દશામાના તહેવારની ઉત્સાહ ભર્યો આનંદ ચાલુ થઈ ગયો છે. દશામાના વ્રત તો આજ રોજ દશામાની મૂર્તિ સમગ્ર લીમખેડા ગામની અંદર આજુબાજુ ગામડાના વસતા લોકો દશામાની મૂર્તિ લેવા લીમખેડા નગરમાં પધાર્યા છે. માં ભગવતી દશામાં હરેક દરેકના ધાર્યા કામ ઈચ્છા પૂરી કરે એવી માતાજીની પ્રાર્થના છે. 10 દિવસમાં દશામાની ઉપાસના, સાધના, ભક્તિ કરીને 10મા દિવસે માં ભગવતીને વિસર્જન કરી અને આવનારા શ્રાવણ માસની અંદર જે ભવ્યથી ભવ્ય ધાર્મિક કાર્યો થાય છે એ આજથી પ્રારંભ થયા છે. એવી ભગવાનને, મહાદેવને દશામાં એવી પ્રાર્થના છે કે આવા નવા દિવસો સારા સારા આવતા રહે.